સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં તસ્કરોએ ધમા નાખ્યા હોય તેમ એક બ્રેક બાદ 8 દિવસ બાદ ફરી તસ્કરોએ પ્રાંત ગામોને નિશાન બનાવી સરસામાન સહિત અંદાજે 45,000ની રોકડ રકમની ચોરી કરી પ્લણાઈ થતાં પ્રાંતિજ પોલીસને જાણ કરવામાં આવી હતી. પ્રાંતિજ તાલુકાના પલ્લાચર, વદરાળ, જૂના બાકલપુર, પોગલુ સહિત 42 ગામમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો, જેમાં તસ્કરો દ્વારા 1 ઘી ડબ્બો, છૂટક તેલ સહિત અંદાજે 45,000ની રોકડ રકમની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પ્રાંતિજ તાલુકામાં ઉપરાઉપરી તસ્કરો દ્વારા નિશાન બનાવતા તાલુકાના ગ્રામજનોમાં હાલ તો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે પ્રાંતિજના પલ્લાચર ખાતે દૂધદેરીના તાળા, દૂધદેરીમાં સરસામાન વિખેરી અંદાજે 35,000ની મતાની ચોરી કરી હતી. જ્યારે ગામમાં આવેલ સહકારી મંડળીના તાળા તોડી અંદર પ્રવેશ કરી સરસામાન વિખેર કરી અંદાજે ₹4,600ની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે પોગલુ ખાતે પણ ડેરીનું તાળું તોડી અંદર પ્રવેશ કરી સરસામાન વીર વિખેર કરી ઘીના ડબ્બાની ચોરી કરી હતી તથા ગામમાં આવેલ 1 ગલ્લાનું તાળું તોડીને તેની અંદર છૂટક તેલની ચોરી કરી ગયા હતા. તો વદળા ખાતે પણ આવેલ સરકારી મંદિરના તાળા તોડી અંદર સરસામાન વીર વિખેર કર્યો હતો. તો જૂના બાકલપુર ગામે પણ દૂધ ડેરીનું તાળું તોડી તિજોરીના તાળા તોડી સરસામાન વીર વિખેર કર્યો હતો. જ્યારે 42 ગામમાં સહકારી મંડળી તથા ડેરીના તાળા તોડ્યા પણ ગામમાં બધા જાગી જતા તસ્કરો તેઓની સાથે લઈ આવેલ પલ્સર બાઇક લઈ ભાગી ગયા હતા. જ્યારે પલ્સર બાઇક લઈને આવેલ 3 તસ્કરો સોસાયટીના સહકારી મંડળીઓ દૂધદેરીઓમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. તો ડેરીઓ મંડળીઓના તાળા તૂટતા આ અંગેની જાણ મંડળી દૂધ ડેરીના સેક્રેટરીઓ દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. તો પ્રાંતિજ પોલીસ સ્ટેશન પણ ઘટના સ્થળે દોડી જઈ સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તો હમરા તસ્કરો પ્રાંતિજ તાલુકામાં ધાવા નાખ્યા હોય તેમ ઉપરાઉપરી ચોરીને અંજામ આપવામાં આવતા તાલુકામાં ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ. ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MD, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજું માળ તુલસી બિઝનેસ સેન્ટર, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.